भिलोड़ा तालुकाना टोडा गामे गोचर जमीन में स्थानिक खेडूत द्वारा खोटी रीते दबाण करता 20 जेटला खेडूतोने खेती करवा जवानो रस्तो बंद कराता मोटी हालाकीनो सामनो करवो पड्यो छे। उल्लेखनीय छे कि स्थानिक खेडूतो द्वारा गोचर जमीननी अंदरथी रस्तो अने नळिया पूर्ण करी गैरकायदेसर रीते दबाण करता 20 जेटला खेडूतो द्वारा तंत्रने रजूआत करवामां आवी छे। त्यारे आ मामले मीडिया कर्मचारीओ द्वारा भिलोड़ा तालुका विकास अधिकारी ने प्रश्न पूछता मीडिया समक्ष आवानो इनकार कर्यो हतो। અમારે એટલું જ જોઈએ છે કે અમારે આજે રસ્તો કાયમ અમારો 60 વર્ષ બહુ ઘેરાનો જૂનો રસ્તો છે ને આ ગૌચરની જમીનમાં થઈને અમે કાયમ અમારા ખેતરમાં જઈએ છીએ ને અત્યારે હાલ પણ અમારો રસ્તો બંધ કરી દીધો છે। એ બાબતે અમે સરપંચના મામલતદારને અમે રૂબરૂ રાત્રિ સભાની અંદર આ લોકો ટોળાની અંદર સભા કરેલી ને રૂબરૂ અરજી આપેલી પણ આ લોકોએ કોઈ હજી નિકાલ કર્યો નથી। તો છતાં અમે ફિર 5 જણા જઈને મામલતદાર ઓફિસમાં જઈને એમને કહ્યું એમને કારકુને અમને સહી કરી આપી છે કાગળ અમને મળ્યું છે અમે કલેક્ટરને આપ્યું અમે છે કલેક્ટર આપ્યું પણ આ લોકો કલેક્ટર અહીંયા જ હતા। અમારી માંગ એટલી છે અમારે રસ્તાનો નિકાલ જોઈએ એમ રસ્તો કાયમ માં તો અમારે ચાલુ જોઈએ ને અમારે અહીંયા પશુપાલન વાળા ધંધા વાળા છે તો ડોક્ટરો વેટરનરી વાળા પણ આવી શકતા નથી એમાં અમારે એક બળદ પણ મરી ગયો છે હાલ અમારે બહુ તકલીફ છે। અમારે આ રસ્તાની બહુ જૂનો રસ્તો છે અમારે જવાની બહુ તકલીફ પડે છે અને હાલ એ રસ્તો બંધ કરી દેવાયેલ છે તો એ રસ્તો ખોલવા બાબતે અમે બધી અરજીઓ આપેલી છે પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારી આ રસ્તા માટે માંગ છે અમે તલાટી સાહેબને પણ અરજી આપી હતી મામલતદાર સાહેબને અરજી આપી હતી કલેક્ટર સાહેબને આપી હતી મુખ્યમંત્રીને આપી હતી પણ હજી સુધી કોઈ નિકાલ લાવ્યા નથી અને અમને આ નિકાલ મળે એવી અમને રજૂઆત છે અને અમે આ જો નિકાલ નહીં આવે તો અમે 10 દિવસ પછી કલેક્ટર સાહેબ નેતા રૂબરૂ જઈને ધારણા ઉપર બેસવાના છે।